આજે આપણે જાણીએ મમરાનો ચેવડો બનાવવા જઈ રહ્યા છીએ, તો હાલો આપણે એની તૈયારી કરીએ. એક વાટકી જાણી લેશું, એક વાટકી મમરા લેશું, ત્રણ ચમચી સિંગદાણા લેશું, બે ચમચી દાળિયા લેશું, કાજુના ટુકડા લેશું, કિસમિસ લેશું. આ મેં મસાલા લીધા છે, એમાં મરચા, હળદર, ચાટ મસાલો, સંચર, અમચૂર પાવડર, ગરમ મસાલો, પીસેલી ખાંડ અને થોડુંક નમક. આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખશું. પેલી છે ને આપણે ધાણીને એમ એમ શેકી લેશું અને ક્રિસ્પી કરશું ધાણીને. આપણી ધાણી શેકાઈ ગઈ છે, હવે એને ગેસ બંધ કરી અને કાઢી લેશું. હવે આપણે એમાં મમરા શેકી લેશું, એમાં તેલ નથી નાખવાનું, એમને એમાં શેકશું. આપણે એકદમ ક્રિસ્પી થાય ને એવા શેકવાના છે આપણે મમરા. આપણા મમરા પણ શેકાઈ ગયા, હવે મમરાને પણ આપણે બારે કાઢી લઈએ. હજુ આપણે તેલ ગરમ મૂક્યું છે, એમાં છે ને આપણે કિસમિસ તરી લેશું. જુઓ હવે આપણે છે ધીમા તાપે તરશું તો આપણી કિસમિસ છે ને બળી ન જાય. આપણું તાપ હોય તો કિસમિસ બળી જાય. આપણે કિસમિસ તળાઈ ગઈ છે, હવે આપણે કિસમિસને બારે કાઢી લઈએ. હવે આપણે કાજુ તળી નાખશું. કાજુ ને આપણે એકદમ ક્રિસ્પી તળશું. જો લાલ લાલ થઈ જાય ને એવા, આવા ગોલ્ડન કલર ના થવા જોઈએ. હવે આપણા કાજુ તળાઈ ગયા છે, હવે કાજુને પણ આપણે બહાર કાઢી લઈએ. હવે આપણે સિંગદાણા તળશું. આપણા સિંગદાણા તળાઈ ગયા છે, હવે આપણે સિંગદાણાને પણ બહાર કાઢી લઈએ. એવી રીતે હવે આપણે દાળિયાની દાળ છે ને એને પણ તળી નાખશું. તળવાથી શું એનો ભેજ નીકળી જાય. દાળિયાની દાળ તળાઈ ગઈ છે, હવે આપણે એને પણ બહાર કાઢી લઈએ. આ જે મસાલો બનાવી રાખ્યો હતો ને એ આપણે આના પર ગરમ ગરમ હોય ને ત્યારે બબરાવી નાખીએ તો બરાબર મિક્સ થઈ જાય, એટલે આપણે આને મિક્સ કરી નાખશું. એક પેન લેશું આપણે, એમાં એક ચમચી એવો મેં તેલ નાખ્યું છે. તેલ આવી જાય ત્યારે આપણે એમાં મરચું અને હળદર નાખશું. એને બરાબર મિક્સ કરી અને આપણે જે ધાણી અને મમરા શેકીને રાખ્યા છે ને એમાં નાખી દેશું અને બરાબર મિક્સ કરી નાખશું. જે આપણે મિક્સ મસાલો કરી રાખ્યો હતો ને એ પણ આપણે એક ચમચી જેવો એના ઉપર નાખી દેશું. હવે આને બરાબર બધું મિક્સ કરશું. હવે આપણે છે ને જે સિંગદાણા, દાળ, કાજુ, કિસમિસ બધું ચડી રાખ્યા છે ને એ બધું આમાં મિક્સ કરી નાખશું. આપણા ધાણી અને મમરાનો ચેવડો તૈયાર છે, હાલો આપણે સર્વ કરી નાખીએ.